તો રાજકોટના ઉપલેટા શહેરમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા આવી કારગર ગરમીમાં ગરીબ વિસ્તારોમાં તેમજ જાહેર ચોકમાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું. આજરોજ ઉપલેટા શહેરની સેવાભાવી સંસ્થા જૈન જાગૃતિ સેન્ટર દ્વારા 200 લીટર જેટલી ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ શહેરની મધ્યમાં ટ્રાફિકથી ધમધમતા એવા બાપુના બાવલા જેવા જાહેર ચોકમાં આવી કાળઝાળ ગરમીમાં રાહદારીને ઠંડક મળી રહે તે માટે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક તેમજ બહાર ગામથી આવતા રાહદારીઓને રસ્તે ઊભા રાખીને 200 લીટર જેટલી છાશ પીવા માટે ટ્રસ્ટના પ્રમુખ અને સભ્ય દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું. તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપુના બાવલા ચોકમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા પડી રહેલા આકરા તાપની ગરમીમાં ઠંડા પાણીની પરબ પણ છેલ્લા 12 દિવસથી ચાલુ કરવામાં આવેલ છે. તેમજ આ સંસ્થા દ્વારા શિયાળામાં ગરીબોને ધાબરા વિતરણ, શાળાના બાળકો માટે ખોલતા વેકેશનના નાના મોટા ચોપડાઓનું રાહત દરે વિતરણ, સરકારી હોસ્પિટલમાં દર્દીઓની ફ્રૂટ તેમજ બિસ્કીટનું વિતરણ અને ચોમાસામાં ગરીબો પરિવારને પ્લાસ્ટિકની તાડપત્રી વિતરણ કરવામાં આવે છે. આ સેવાકીય પ્રવૃત્તિને શહેરના પ્રબુદ્ધ નાગરિકો, વેપારીઓ તેમજ શહેરના પ્રતિષ્ઠિત આગેવાનો વગેરે દ્વારા આ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી. કાનભાઈ સુવા, જયેશ ટીવી, ઉપલેટા. હું દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ. આજ રોજ બાપુના બાવલા ચોકમાં જૈન જાગૃતિ ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ અને એની ટીમ દ્વારા દર વર્ષની જેમ આ ઉનાળાને 4 માસ પાણીનું પરબ બનાવે છે તથા ઉનાળામાં જે લોકોની જે આતસ હોય છે એને મિટાવવા માટે છાશનું પણ વિતરણ કરે છે. એટલે આજે પછાત વિસ્તારોમાં પણ આવી જ રીતે છાશનું વિતરણ કરવામાં આવે છે. એટલે હું જૈન જાગૃતિ ટ્રસ્ટના જે અશોકભાઈ તથા એની ટીમને ખૂબ બિરદાવું છું કે રાહદારીઓ જે પોતાના જે પાણી માટેના વલખા મારતા હોય છે ત્યારે આ જે ઉમદા કાર્ય જૈન જાગૃતિ દ્વારા છાશ વિતરણ કરવામાં આવે છે એને ખૂબ ખૂબ હું ધન્યવાદ અને અભિનંદન પણ આપું છું. જૈન જાગૃતિ આયોજિત ઉનાળાના એપ્રિલ મહિનાની અંદરમાં દર ગુરુવારે છાશનું વિતરણ કરવામાં આવે છે. આજ રોજ અમારા માટે એક સુખદ દિવસ છે કે આજે અમે ધન્ય અનુભવી છીએ કે આજે રાહદારીઓ જે કાંઈ નીકળતા હોય અમારી સંસ્થા દ્વારા દરેક નાના મોટાઓને અમારી સંસ્થા દ્વારા દરેક કાર્યકરો છાશ પાય છે. પાણીનું પરબ પણ અમે 75 દિવસ માટે ચલાવીએ છીએ અને શ્રમજીવી એરિયાની અંદરમાં અમે છાશ વિતરણ કરવા જાય છે. અમારો એક જ ધ્યેય છે કે લોકોને ટાઢક પહોંચે આ ગરમીની અંદરમાં જૈન જાગૃતિ દર ગુરુવારે સરબત અને છાશનું વિતરણ કરે છે અને જૈન જાગૃતિ આ અમારી એક એવી સંસ્થા છે કે લોકોને પ્રેરણા આપે છે. જય જિંદગી.